આ કહાણી ભારતના એવા લડવૈયાઓની છે જે યુદ્ધમાં દુશ્મનોના માથા વાળી નાખતા હતા. નાગાલેન્ડના કોન્યાક લડવૈયાઓની એક સમયે તેમના વિસ્તારમાં ધાક હતી અને દુશ્મનો તેમનાથી ડરતા. હવે તેઓ પોતાના ભૂતકાળને વાગોળી રહ્યા છે. ભૂતકાળમાં અમે અમારા વડાઓની બહાદુરી જોઈ છે. તેઓ દુશ્મનના માથા વાળી નાખતા હતા અને યુદ્ધમાં બહાદુરીથી લડતા હતા. લડાઈમાં તેઓ શત્રુઓને ચાલાકીથી પકડી લેતા અને માથાને ધડથી જુદું કરી દેતા. આ એ વ્યક્તિ છે જેમના બે મિત્રો આ રીતે યુદ્ધમાં લડ્યા હતા, જો કે બંનેના 20 વર્ષ પહેલા મૃત્યુ થઈ ચૂક્યા છે. અમે બ્રિટિશોનું શાસન જોયું છે અને 1947માં ભારતને આઝાદ થતા પણ જોયું છે. આઝાદી બાદ માથું વાઢવાની પરંપરા પર પ્રતિબંધ મૂકી દેવાયો અને આ રીતે અમારી પરંપરાનો અંત આવ્યો. યોદ્ધાઓ તેમણે લડેલા યુદ્ધોની વીરતાને યાદ રાખવા શરીર પર છૂંદણા કરાવતા હતા. આદિવાસીઓની મોટાભાગની લડાઈઓ મર્યાદિત સંસાધનો અને જમીનને લઈને લડાતી હતી. મને એ વાતનો આનંદ છે કે મારી પૌત્રીઓ હાલ અભ્યાસ કરી રહી છે. પહેલાના સંઘર્ષથી ભરેલા જીવનથી તેઓ મુક્ત છે. પહેલાના સમયમાં ખૂબ મુશ્કેલીઓ હતી. ખોરાક અને અન્ય વસ્તુઓની અછત હતી. મહિલાઓને ઘરના કામની સાથે બહાર પણ કામ કરવા જવું પડતું. જૂની પેઢીને આશા છે કે તેમની સંસ્કૃતિ, સભ્યતા, જીવનની કહાણીઓ જીવંત રહેશે અને તેમને ભૂલાવી દેવામાં નહીં આવે. અમે વડવાઓ પાસેથી સાંભળ્યું છે પણ ક્યારેક અમે એવું જોયું નથી. પણ અમારા પરદાદાઓ કહેતા કે તેઓ શત્રુઓનું માથું વાળી નાખતા હતા અને તેમને તેનો ગર્વ હતો. યુવા પેઢી તરીકે અમે આદિવાસી પરંપરાનું સંવર્ધન કરવાનો પ્રયાસ કરીએ છીએ.